સોળ વર્ષની એક તોડણીનું ઉધરાની હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યા બાદ મોત નિપજતા શહેરમાં ચાલતા ગર્ભપાતના વેપલાનો પર્દાફાશ થયો સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે તરુણીનો ગર્ભપાત કરવાનારા તેના બહેન બનેવી ડોક્ટર તેમજ નરાધમ યુવક સામે પણ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે સચિન જીઆઈડીસીમાં રહેતી સોળ વર્ષીય તરુણી બહેન બનેવીને ત્યાં રહેતી હતી દરમિયાન ઘરે બાળકો સાથે એકલી રહેતી હતી અને તરુણીને કોઈ યુવકે પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું બે મહિના પહેલા તરુની ગર્ભવતી થઈ ગઈ હતી બે મહિનાથી માસિક ન આવતા તરુણીએ પહેલા મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા લીધી હતી ગર્ભપાત ન થતા તેને પોતાની બહેનને વાત કરતા બહેન ઘર નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવી હતી જોકે તેમ છતાં ગર્ભપાત ન થતા ડોક્ટરે ઉધનાની શ્રીજી હોસ્પિટલમાં મોકલ્યા હતા ડોક્ટર હિરેન ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યા બાદ રજા આપી હતી ઘરે પહોંચ્યા બાદ સાનિયા ચક્કર આવી જતા તેને સંજીવને હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરી મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યું હતું જોકે શમશાનમાં અંતિમ વિધિ કરવા માટે ડેથ સર્ટિફિકેટની જરૂર હોવાથી તરુણીના પરિવારે રાત્રે સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરવી પડી હતી પોલીસ પૂછપરછમાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો પોલીસે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ડોક્ટર હિરેન પટેલ ગર્ભપાત માટે લઈ જનારા બહેન અને બનેવીને તેમજ પ્રેમ જારમાં ફસાવીને તરુણીને ગર્ભપાત બનાવનાર અજાણ્યા યુવક સહિતનાઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત